બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં 1.5 કિલોમીટરના અંતરે વીડી ગામ આવેલું છે। આ વીડી ગામમાં 650 વર્ષ જૂનું ડાંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરમાં બિરાજમાન ભગવાન ડાંગેશ્વર મહાદેવ પ્રત્યે લોકોમાં અતૂટ આસ્થા રહેલી છે, જેથી આ મંદિરે અવારનવાર ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે આજે મહાશિવરાત્રીનું પર્વ હોવાથી વીડીના ડાંગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેથી વીડી ગામમાં આ મંદિર ભગવાન શિવના જયઘોષના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। તેમજ મહાશિવરાત્રીના પર્વ હોવાથી ભક્તો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ યજ્ઞ શાસ્ત્રીઓ અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી ભગવાન ડાંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી। થરાદની આજુબાજુના ગામડાઓ તેમજ વાવ શ્રીગામ જેવા ગામોમાંથી ડાંગેશ્વર મહાદેવના દર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ડાંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ દર્શન કરવા આવેલા અનેક ભાવિ ભક્તોએ યથાશક્તિ મુજબ પ્રસાદ ભોગ ચડાવી પોતાની માનતા આખડીઓ પૂરી કરી હતી અને કોરોના ગાઈડલાઈનને અનુસરી મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત અને થરાદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકીએ ડાંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા। અડીને જેને વીડ નામથી પ્રખ્યાત છે, એ વીડીમાં ભગવાન ડાંગેશ્વરનું ખૂબ જ પ્રાચીન એટલે કે સને 1400થી લગભગ અત્યારે 671 વર્ષ પુરાનું મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલા શિવ અહીંયા પ્રગટ થયા છે। ખૂબ શ્રદ્ધાળુઓ ભારે માત્રામાં અહીં ભીડ જામે છે। થરાદ શહેરને પણ થરાદ શહેરની આજુબાજુના થરાદ વાવ અને અમારા આખા પંથકના લોકો અહીં દર્શનાર્થે આવે છે। એનું મુખ્ય કારણ એ છે કે પરચાધારી શિવ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા શિવ છે, જે ખાનપુર ગામે બાપુ ભજનપુરીની જગ્યાથી પ્રખ્યાત છે। એ ગામના બાપજીને પ્રસન્ન થયેલા અને ડોગી પરિવાર પટેલને ખૂબ સારા એવા પરચાઓ આપી અને ઉચપામાં વૃદ્ધ દંપતી રાજપૂત સમાજમાં બે દીકરાઓ આપેલ એવી તો હજારો પરચાઓ અહીંથી આપ્યા છે। અહીં ઘણા શ્રદ્ધાળુઓ અમારે માસ્તર સાહેબ જેવા એમ કહે છે કે હું મંદિર બનાવી દઉં, પણ છતાં શિવજી રજા આપતા નથી એટલે મંદિર નાનું છે પણ ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ પ્રાચીન છે, એનો ઇતિહાસ તો ખૂબ લાંબો છે। મહાશિવરાત્રી પર્વ છે, આજે ભક્તો બધા દર્શન કરવા આવ્યા છે, જેમાં લેડીઝો ઘણી બધી આવેલી છે, જેન્ટ્સો પણ છે। આજે શિવરાત્રીના દિવસે મહાહવનનું આયોજન અને જમણવારનું આયોજન કરેલું છે, જે દર સોમવારે પણ હવન દર્શન કરવા સ્ત્રીઓ આવે જ છે, પણ આજે શિવરાત્રીના પર્વના નિમિત્તે આચાર્ય સમાજ તરફથી જમણવાર અને હવન રાખેલો હતો, તેથી બધા દર્શન કરવા માટે ભક્તો આવેલા છે અને મહાપર્વની નિમિત્તે બધા યાત્રાળુઓ દર્શન કરવા જમવા માટે પણ બધાનું સ્વાગત અને આયોજન કરેલું છે।